नहीं दोस्तों, गुड मॉर्निंग, वेलकम टू वेबकॉफ। ये तो आपने मुख्यमंत्री सीरीज ની અંદર 26 10 મહેતા સુધી લાસ્ટ ટાઈમ જોયેલું, ત્રણ પાર્ટ કમ્પ્લીટ કરીને મૂક્યા છે। જે કોઈને બાકી હોય તો પ્લેલિસ્ટ માં જઈને જોઈ લેજો। તો આજે આગળ આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ। સ્ક્રીન પર જોઈ શકો છો આપણે આટલા પહોંચશું, આજે ચાર લેક્ચર કમ્પ્લીટ કરશું તો અહીંયા આપણે કેશુભાઈ પટેલ સુધી પહોંચશું। લાસ્ટ ટાઈમ 26 10 મહિના સુધી જોયું હતું અને આજે આ ચાર મુખ્યમંત્રી કવર કરી લેશું। પછી નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 5માં, લાસ્ટ લેક્ચર આપણો મુખ્યમંત્રી સિરીઝનો, બરાબર, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણી, એ ત્રણ ઉપર કવર કરીશ। કેમ કે એ લોકોમાં યોજનાઓ બહુ બધી હોય છે એટલે અલગ રાખ્યો છે, અહીંયા સુધી કમ્પ્લીટ કરાવીશું, બરાબર। તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર। સુરેશ ચંદ્ર મહેતા, 26 10 મહેતા પછી સુરેશ ચંદ્ર મહેતા, કાર્યકાળ જોઈ શકો છો અહીંયા 1995 થી 1996, જન્મ માંડવી કચ્છ, અહીંયા તમે તેની ઇમેજ પણ જોઈ શકો છો। પક્ષ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પરિવર્તન પાર્ટી, જીપીપી, બરાબર, જીપીપી જે કેશુબાપાની હતી, બેટ સિમ્બોલ વાળી, એ જીપીપી। કાર્યકાળ 21 ઓક્ટોબર 1995 થી 9 સપ્ટેમ્બર 1996, 1 વર્ષ ભી નતું થવા દીધું કમ્પ્લીટ થયા। પછી શું છે, ભારતીય જંગ સંઘના ઉમેદવાર તરીકે તેઓ માંડવી બેઠક પરથી ચૂંટાઈ આવેલા, ચીમનભાઈ પટેલની સરકારમાં ઉદ્યોગ અને ખાણ ખાતાના મંત્રી રહી ચૂક્યા હતા। 1995 માંડવીની બેઠક પર ચોથી વાર ચૂંટાયા અને કેશુભાઈ પટેલની સરકારના નાણામંત્રી રહ્યા હતા। કેશુભાઈ પટેલે રાજીનામું આપતા અસંતુષ્ટોએ મુખ્યમંત્રી તરીકે તેમની પસંદગી કરતા 21 ઓક્ટોબર 1995 રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા। અસંતુષ્ટ લોકોને શાંત પાડવા માટે તેમણે 41 મંત્રીઓની નિમણૂક કરી હતી। મૂવીમાં તમે જોતા હોય કે ભાઈ બધા મંત્રીમંડળમાં આવા હાટુ વિરોધ કરતા હોય છે, કંઈક નહીં, આંતરિક વિખવાદ કહેવાય ને, હા એ। તો 41 મંત્રીઓની નિમણૂક કરી હતી અને જમ્બો પ્રધાનમંડળ તરીકે ઓળખાય છે। તો કોના શાસનકાળ દરમિયાન જમ્બો પ્રધાનમંડળ બનાવવામાં આવ્યું હતું, તો કે સુરેશ ચંદ્ર મહેતાના શાસનકાળ દરમિયાન। તેમણે અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓ માટે સાયકલ આપવાની સરસ્વતી સાધના યોજના અમલમાં મૂકી હતી। તો સરસ્વતી સાધના યોજના સુરેશ ચંદ્ર મહેતાએ અમલમાં મૂકી હતી, જેની અંદર કઈ જોગવાઈ આવે છે, તો કે અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની આવે છે। તેમના સમય દરમિયાન 1996માં વિધાનસભામાં વિશ્વાસનો મત લેતી વખતે ભાંગતોડ થતા ગુજરાતમાં 5મી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું। રેડી, આ લાસ્ટ 5મી રાષ્ટ્રપતિ શાસન, 5મા નંબરનું અને છેલ્લું ગુજરાતનું રાષ્ટ્રપતિ શાસન, બરાબર। તો એ બી આગળ આપણે જોઈ લેશું। નરેન્દ્રભાઈ મોદીના શરૂઆતના શાસનકાળમાં તેઓએ મંત્રી તરીકેની ફરજ બજાવી હતી। તેઓએ નરેન્દ્ર મોદીના નેતૃત્વનો વિરોધ કર્યો અને 8 ડિસેમ્બર 2007માં ભારતીય જનતા પાર્ટી છોડી તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાયા હતા। બાદ ગુજરાત પરિવર્તન પાર્ટી પણ બીજેપીમાં નરેન્દ્ર મોદીની સરકારમાં જોડાઈ ગઈ હતી। તો પછી ગુજરાત પરિવર્તન પાર્ટી 2014ના રોજ એને જોડાઈ ગઈ, તેથી એને એનો પણ વિરોધ કરીને ગુજરાત પરિવર્તન પાર્ટીને પણ છોડી દીધી હતી, ત્યાં તેનો એક રાજકીય નેતાની કારકિર્દીનો અંત આવેલો। તો આ શું થયું, સુરેશ ચંદ્ર મહેતા, બહુ ખાસું યાદ રાખવાનું જરૂર નથી આમાં, એક આ જમ્બો પ્રજામંડળ, એક સરસ્વતી સાધના યોજના અને બીજું તો આરામથી બધું યાદ રહી જાય છે, એક જન્મસ્થળ માંડવી કચ્છની અંદર। ઓકે, તો આગળ વધીએ। હા, યાદ રાખો, ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન નંબર 5, 1 થી 4 આપણે આગળ કમ્પ્લીટ કરાવી દીધા છે, 5મું અને છેલ્લું ગુજરાત માટે। તો સમયગાળો છે 1996 થી 22 10 1996, 1999 1996 થી, બરાબર। મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા, જે આગળ આપણે જોયું આગળની સ્લાઇડમાં, રાજ્યપાલ કોણ છે, કૃષ્ણકુમાર સિંહજી, બરાબર, અહીંયા કૃષ્ણકુમાર સિંહજી આવશે, લખવામાં મિસ્ટેક છે। ઓકે, અને રાષ્ટ્રપતિ કોણ છે, શંકર દયાલ શર્મા। તો 5એ 5 રાષ્ટ્રપતિની શાસનની ડિટેલ લખી નાખવી જરૂરી છે, તેના મુખ્યમંત્રી, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ શાસન અને સમયગાળો, તો સાથે સાથે નોટબુકમાં નોટ ડાઉન કરીને રાખજો આટલી વસ્તુ। આગળ વધીએ,
કોણ છે? શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા બાપુ, બરાબર. કાર્યકાળ 1996 થી 1997. જન્મ ક્યાં થયો છે? વસાણ, ગાંધીનગર ખાતે, બરાબર. અહીંયા તમે એની ઇમેજ પણ જોઈ શકો છો, ને તમે બધા તેનાથી પરિચિત છો. આરએસએસ માં જોડાયેલા છે તો બધાને ખબર જ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને 13મી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા, બરાબર, કોંગ્રેસ છે, કોંગ્રેસ પાર્ટીના વિરોધ પક્ષના નેતા હતા એ. શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્ય પદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા અને તેઓ લોકોમાં લોકનેતા બાપુ તરીકે લોકચાહના મેળવેલી હતી. આપણે બાપુ જેમ કીધું એમ એની લોકચાહના નામ છે બાપુ. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું ઉલામણું નામ પણ આપવામાં આવ્યું હતું, બરાબર. ટનાટન સરકાર કોની છે? તો કે બાપુની સરકાર. આ લોકોએ ઉપનામ આપેલા છે. 1996માં તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટીને નવા પક્ષની રચના કરી અને 44 ધારાસભ્યોને ખજુરા લઈ ગયા. આ વિવાદ હજુરિયા ખજુરિયા તરીકે ઓળખાય છે. તો હજુરિયા ખજુરિયાનો વિવાદ કયા મુખ્યમંત્રી વખતે થયેલો છે? તો શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુ. ત્યારબાદ કોંગ્રેસના 47 ધારાસભ્યોને ટેકાની સરકાર રચવાની માંગણી કરી હતી. રાષ્ટ્રપતિ શાસનને પૂરું કરીને રાજ્યપાલ, જે આગળ જોયું કૃષ્ણકુમારસિંહ જે, એ પોતે તેમણે મુખ્યમંત્રી તરીકે બાપુને નિયુક્ત કર્યા અને તેઓ રાજનપુર બેઠક પરથી ચૂંટાઈને ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. 2 ઓક્ટોબર 1998 રોજ આણંદ, દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદર, બરાબર, N² ADP, મતલબ કે નર્મદા, નવસારી એ એટલે આણંદ, ડી એટલે દાહોદ અને પી એટલે પોરબંદર, બરાબર, નવા જિલ્લાની રચના કરી. જેમણે ચાલુ નોકરી અવસાન પામનાર કર્મચારીના આશ્રિતોને રહેમ રાહે નોકરી આપવાની શરૂઆત કરી હતી. વારસદાર વાળી નોકરી જે કહેવાય એ, બરાબર. પછી જોઈએ કોંગ્રેસ પક્ષની કેન્દ્રીય નેતાગીરી સાથે મતભેદ થતા તેમણે 27 ઓક્ટોબર 1997 ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. 2004માં તેઓએ કેન્દ્રીય કાપડ મંત્રીનો પદભાર સંભાળ્યો સોંપાયો હતો. તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળેલી હતી. શંકરસિંહ વાઘેલાની ભારત પ્રવાસન વિકાસ નિગમ ITDC ના ચેરમેન તરીકે પણ નિમણૂક કરવામાં આવેલી. તો આ એક ખાસ વસ્તુ મિત્રો યાદ રાખજો. અને બીજી ખાસ નોંધ એ કે ભાઈ શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા તરીકેનું પદ છોડ્યું જ્યારે કોંગ્રેસમાંથી, બાદ તેઓ કોંગ્રેસમાંથી છૂટા પડી 2017માં જનવિકલ્પ મોરચા નામનો નવો પક્ષ રચ્યો હતો. તો આ બધાને ખબર જ હશે, પોલિટિક્સમાં રસ ધરાવતો એ બધાને, કે ભાઈ જનવિકલ્પ મોરચા કોની છે? તો કે બાપની. તેનો સિમ્બોલ યાદ રાખજો શું છે? ટ્રેક્ટર, બરાબર. તો આ શંકરસિંહ વાઘેલાની સંપૂર્ણ ડિટેલ થઈ. તો અહીંયા આપણે 1997 સુધી પહોંચી ગયા છીએ, બરાબર. 97 સુધી, 1997 1960 થી 1997 સુધીનું આપણે બધું કવર કરી લીધું છે. હવે એક આપણે કેશુબાપા અને જુ એક આવશે દિલીપભાઈ પરીખ. તો પેલા દિલીપભાઈ પરીખ વચ્ચે જોઈ લઈએ અને પછી આવશે કેશુબાપા. તો બંનેની આ ડિટેલ જોઈ લઈએ એટલે આજનો લેક્ચર કમ્પ્લીટ થઈ જશે. આવે છે દિલીપભાઈ પરીખ. કાર્યકાળ 1997 થી 1998 જન્મ થયો છે મુંબઈમાં. દિલીપભાઈ રમણભાઈ પરીખ ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક વગેરેના પ્રમુખ તરીકે સેવા આપેલી. મતલબ કે વેપારી મંડળ જે ઇન્ડસ્ટ્રીયલ વસ્તુઓ છે એની અંદર સેવાઓ આપેલી છે. 1994 અને 95માં તેઓ ધંધુકાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા. ઓક્ટોબર 1996માં ભાજપના ભંગાણ પડતા શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેમની સરકારમાં ઉદ્યોગ મંત્રી રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું અને 28 ઓક્ટોબર 1997 ના રોજ તેઓ રાષ્ટ્રીય જનતા પાર્ટીના બીજા મુખ્યમંત્રી બન્યા હતા, બરાબર. રાષ્ટ્રીય જનતા પાર્ટીના બીજા મુખ્યમંત્રી બન્યા હતા. કોણ? દિલીપભાઈ પરીખ. તેમના શાસનમાં 5મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ સમક્ષ 9મી વિધાનસભાના વિસર્જનની માંગણી કરી અને 10મી વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારીઓ
કરાવી હતી. દિલીપભાઈનો ધંધુકાનો મત વિસ્તારમાં 15,000 મતથી પરાજિત થયો અને રાષ્ટ્રીય જનતા પાર્ટીને માત્ર 4 સીટો મળી હતી. ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો મળતા 4 માર્ચ 1998 ના રોજ દિલીપભાઈ પરીખે રાજીનામું આપ્યું અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. બરાબર, કન્ફ્યુઝ નથી જતા રાષ્ટ્રીય જનતા પાર્ટી. તો હવે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી પદ ઉપર આવી ગયા, તો સાથે સાથે કેશુભાઈ પટેલ બી જોઈએ અને થોડીક ઘણી બધી એવી માહિતી છે એની અંદર, તો યાદ રાખવા જેવી બાબતો છે. અને હમણાં જ થોડાક દિવસ પહેલા મીન્સ કે 29 તારીખે, લાસ્ટ 29 તારીખે તેમનું અવસાન થયેલું છે. તો એના વિશે બધી ડિટેલ યાદ રાખવી જરૂરી છે. એક તો કરંટ અફેરનો પોઈન્ટ બી કહેવાય અને બહુ ઝાઝી બધી બાબતો આવે છે, તો યાદ તો રાખવી જ પડશે આપણે. તો જોઈએ કેશુભાઈ પટેલ વિશે. કાર્યકાળ છે 1995 થી 1995 અને 1998 થી 2001. જન્મ તો બધાને ખ્યાલ જ હશે આપણું, વિસાવદર. તો કેશુભાઈ પટેલ રાજકોટ શહેર સુધરાઈની ચૂંટણીમાં જનસંઘના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા. 1975માં બાબુભાઈ પટેલની સરકારમાં સિંચાઈ અને કૃષિ મંત્રી હતા. 1977માં બાંધકામ ખાતાના મંત્રી રહ્યા હતા. 1990માં ચીમનભાઈ પટેલની સરકારમાં નર્મદા અને જળ સંપત્તિ મંત્રીનો હોદ્દો સંભાળ્યો. 1995ની ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182 માંથી 121 બેઠકો પ્રાપ્ત થતા 14 માર્ચ 1995 ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા. તેનો સફર જો 1975 થી ચાલુ થયો હતો અને 1995માં તેઓ મુખ્યમંત્રી પદે પહોંચી ગયા હતા. 2000માં તેમના દ્વારા મહેસાણામાંથી પાટણ જિલ્લાની સ્થાપના થતા ગુજરાત જિલ્લાની સંખ્યા 25 થઈ ગઈ. વર્ષોથી બંધ પડેલા કાપડ મિલોના કામદારોના બાકી પડતા લેણા અને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી તેમના માટે વળતર રિન્યુઅલ ફંડની યોજના તૈયાર કરવામાં આવી હતી. બરાબર, વળતર રિન્યુઅલ ફંડ યોજના કોની છે? કેશુભાઈ પટેલની. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નોકરીમાં મહિલાઓને 30% અનામત આપવાની જોગવાઈ કરી. તેમના કાર્યકાળમાં ગોકુલ ગ્રામ યોજનાનો અમલ કરાયો. ગોકુલ ગ્રામ યોજના કયા શાસનમાં થઈ છે? તો કે કેશુભાઈ પટેલ. કુંવરબાઈનું મામેરું નામની યોજના અમલમાં મૂકી, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગમાંની પરિવારની વાર્ષિક આવક રૂપિયા 7,500 કરતા ઓછી હોય તો તેમની દીકરીના લગ્ન વખતે 5,000ની આર્થિક સહાય આપવામાં આવી હતી. બરાબર છે, આ એ વખતની છે. અત્યારે ની યોજના આખી હું પાછો આવતા લેક્ચરમાં મુકાવી દઈશ, એટલે તમને કન્ફ્યુઝ ન થાય. અને ક્યાંક અત્યારે પૂછાય તો એ વખતની ન પૂછે ને અત્યારની પૂછાશે. તો અહીંયા તમને આખી યોજના વિશે હું સંપૂર્ણ માહિતી નેક્સ્ટ લેક્ચરમાં મુકાવી દઈશ. બરાબર, તેમના શાસનકાળમાં નાબૂદ થઈ તેમણે ખેડૂતોને, સોરી અહીંયા લખવામાં મિસ્ટેક થઈ જાય, તેના શાસનકાળમાં તેણે 14 કલાક ખેડૂતોને વીજળી આપી હતી. બરાબર છે, તો આગળ જોઈએ. એક યોજના ચાલુ કરી કે ભાઈ ખેડૂતોને ગમે ત્યાં જમીનનો માલિક થઈ શકે છે અને તે મુજબના અધિકાર આપ્યા હતા. તેમણે સરકાર લોકોને દ્વાર નામનો પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. સરકાર લોકોને દ્વાર કોને છે? કેશુભાઈ પટેલનો. તે મુજબ મંત્રીમંડળના સભ્યો તાલુકા સ્થળોએ રૂબરૂમાં લોકોના પ્રશ્નો સાંભળતા અને સ્થળ પર જ તેમનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું હતું. 1 મે 1998 ના રોજ ગુજરાત સરકારની વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકારની વેબસાઇટ ચાલુ કરી હતી 1 મે 1998 ના રોજ. બરાબર, 1999 ના રોજ ગાંધીનગર ઇન્ફોસિટીનું ઉદઘાટન કર્યું. તેમણે સરસ્વતી સાધના યોજના ગ્રામીણ યોજના અમલમાં મૂકી હતી. તેમણે ગરીબો માટે સસ્તા દરે ઘઉંની યોજના અમલમાં મૂકી હતી. એસટી બસોના ભાડામાં લોકોને 20% રાહત આપી હતી. ઉદ્યોગોમાં સ્થાનિક રહીશોને 85% નોકરી મળે તે મુજબના નિયમો બનાવ્યા. સપ્ટેમ્બર 1995માં કેશુભાઈ પટેલે અમેરિકાની યાત્રાએ ગયા. અસંતોષ સભ્યોને લોકસભાના સભ્યો શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. બરાબર, પક્ષના આંતરિક બળવાને શાંત પાડવા કેશુભાઈ પટેલે રાજીનામું આપવાની ફરજ પડી હતી. આજે નાની નાની બાબતો છે ને, એ ક્યાંય એક્ઝામમાં પૂછાવાની નથી, એ જનરલ બાબતો છે. મેઇન તો યોજનાઓ અને એના શાસનકાળમાં કઈ થયું હોય તો
એ વસ્તુ યાદ રાખવાની, જેમ કે સરકાર લોકોની દ્વારા કોનો કાર્યક્રમ છે, બરાબર છે, તો કેશુભાઈ પટેલનો. 2001માં કચ્છના વિલંબને કારણે સત્તા પરિવર્તન થતાં તેમણે રાજીનામું આપ્યું હતું અને નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, બરાબર છે. પછી જોઈએ તો કે 4 ઓગસ્ટ 2012ના રોજ તેમણે ગુજરાતના વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટીનો એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને તેમનું નિશાન બેટ હતું. તેઓ જાન્યુઆરી 2014માં જીપીપી પાર્ટીના પ્રમુખ પદથી રાજીનામું આપ્યું. 2014માં ખરાબ તબિયતને કારણે વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું હતું. 3 માર્ચ 2017ના રોજ યોજાયેલ સોમનાથ ટ્રસ્ટની 116મી બેઠકમાં કેશુભાઈ પટેલની અધ્યક્ષતા તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. જે તાજેતરમાં જ હમણાં 4-5 દિવસ પહેલા 29 ઓક્ટોબર 2020ના રોજ કેશુભાઈ પટેલનું અવસાન થયું હતું, બરાબર છે. કરંટ બેઝ ટોપિક બી થઈ જાય છે અને કેશુભાઈ પટેલની અંદર ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા કાર્યો બહુ જ કરેલા છે. તો બધું ખાસ મિત્રો યાદ રાખવું. આપણે આવતા લેક્ચરથી નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણી, તેની બહુ બધી યોજનાઓ છે અને લેક્ચર બી એવું થશે તો બધા જોઈ જોઈ લેશું આપણે સાથે મળીને. અને બીજી કાંઈ લાસ્ટ લેક્ચર છે મુખ્યમંત્રી માટે, તો બીજી એવી જે કાંઈ બાબતો હશે જે એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ બધી સાથે હું કવર કરાવી દઈશ. એટલે આપણે એક મુખ્યમંત્રીનો ટોપિક અને એને રિલેટેડ જે કાંઈ બાબતો છે બધી કમ્પ્લીટ થઈ જશે. અને ગઈકાલે મેં સાહિત્યનો 11મો પેપર મૂકેલું છે અને પેપર સોલ્યુશનની સાથે ગાંધીયુગની શરૂઆત કરી દીધી છે. એક બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ તમે રેગ્યુલર મહેનત કરતા રહો અને લેક્ચર જોતા રહો, જો આઉટપુટ જોઈતું હોય તો, બરાબર છે. તો કીપ ઇન ટચ, બરાબર. એટલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો વેબકૂપ સાથે જોડાવા બધા બધાનો આભાર. હજુ જોડાયેલા રહો અને જો લેક્ચર તમને ગમતા હોય તો તમારા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો અને જે કંઈ રિવ્યૂ સજેશન જે કંઈ બી હોય કોમેન્ટ સેક્શનમાં આપતા જજો, બરાબર. આભાર મિત્રો, થેન્ક યુ. જય હિન્દ.